રાજકોટના ધોરાજીમાં ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો. આજ રોજ સમગ્ર ભારત માટે ઐતિહાસિક દિવસ છે. 23/8/2023 ના રોજ ચંદ્રયાન 3 ચંદ્ર ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે અને આ સિદ્ધિ ભારતે પ્રથમવાર દક્ષિણ પોલ ઉપર જો ચંદ્રયાન મોકલવાની સિદ્ધિ હોય તો ભારતે પ્રથમવાર આ સમગ્ર વિશ્વમાં હાંસલ કરી છે અને આજે આખો ભારત દેશ દરેક દેશના નાગરિકો ખુશીઓથી ઝૂમી ઉઠ્યા છે. દરેક દેશવાસીઓ ગમે તે જાતિ ધર્મના હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, આજ આખો દિવસ દરગાહોમાં મંદિરોમાં ચર્ચમાં બધે ચંદ્રયાનને સફળ થવા માટે બધા લોકોએ જે પ્રાર્થના કરી છે એ બધા લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ તકે મારે કહેવું છે કે ભારતમાં રહેતો દરેક નાગરિક હિન્દુસ્તાની છે. અમુક રાજકીય પક્ષો જે જાતિવાદનું ઝેર ઘોળી અને હિન્દુસ્તાનમાં જે ભાગલા કરવા માંગે છે એ આજના ટીવી અને મીડિયાના સમાચાર જોઈ લેજો કે સમગ્ર જાતિ આજે ચંદ્રયાન 3 ને સફળ કરવા માટે પોતપોતાની ધર્મની આસ્થા પ્રમાણે બધાએ પૂજા કરી છે. ખાસ આજે ઈસરોના વૈજ્ઞાનિકોને અને ઈસરોના સ્ટાફને અને નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. એટલા માટે કે ચંદ્રયાન 2 જ્યારે આપણું નિષ્ફળ ગયું હતું ત્યારે આપણા મોદી સાહેબે દરેક વૈજ્ઞાનિકોની પીઠ થાબડીને એમ કીધું હતું કે નિરાશ ન થતા આપણે ચંદ્રયાનની તૈયારી કરો અને માત્ર 3 વર્ષના સમયગાળામાં ચંદ્રયાન 3 તૈયાર કરી અને ચંદ્ર ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ પણ એક વિક્રમ છે. કોઈ પણ દેશ યાન મોકલ્યા પછી જો એનું યાન ફેલ જાય તો 9 વર્ષ સુધી કોઈ પણ દેશ બીજું મોકલી શક્યો નથી. પણ ભારત એક એવો દેશ છે કે જેને 3 વર્ષની અંદર બીજું યાન સફળતાપૂર્વક ચંદ્ર ઉપર લેન્ડિંગ કરાવ્યું છે, જેથી દરેક ભારતીયોની છાતી આજે ગદગદ ફૂલે છે. વંદે માતરમ, ભારત માતા કી.